ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોને લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ખૂબ જ આગળ વધી રહી છે અને હાલ આપણા ગુજરાતમાં ગુજરાતી સોંગ અને ગુજરાતી ફિલ્મોનું ચલણ ખૂબ જ વધી રહ્યું છે માટે આપણા ગુજરાતી કલાકારો અને ગુજરાતી

તો મિત્રો આખો મામલો શું હતો આ બધું જ આપણે આ વિડીયોમાં જાણીશું પરંતુ સૌથી પહેલાં તમે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અવનવા ગુજરાતી કલાકારો અને ગુજરાતની તમામ ખબરો તમને અમારી ચેનલના માધ્યમથી તમને મળી રહે તો મિત્રો આ ઘટનામાં એવું બન્યું હતું કે ગુજરાતમાં પોલો ફોરેસ્ટ નામની એક જગ્યા છે જ્યાં કુદરતનો સુંદર નજારો જોવા મળતો હોય છે અને હાલ ચોમાસાની ઋતુમાં આ પોલો ફોરેસ્ટ નામની જગ્યામાં પ્રકૃતિ ખીલી ઉઠી છે અને ત્યાંનો નજારો એક જોવાલાયક છે માટે ગુજરાતી કલાકાર જીલ જોશી અને સામત શર્મા જે તમે ઘણા બધા આલ્બમ સોંગમાં જોયા હશે જીલ જોશી જે એક્ટર છે જેમને આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકુર જિગ્નેશ કવિરાજ અને રાકેશ બારોટ સાથે પણ ઘણા બધા આલ્બમ સોંગમાં કામ કર્યું છે અને સામત શર્મા છે તેમને પણ તમે જાણતા હશો જિગ્નેશ કવિરાજનું જે સોંગ છે આત્મા છે વિસ્કી તેના જે એક્ટર છે સામત શર્મા તો આવી રીતે સામત શર્મા અને જીલ જોશીએ પોલો ફોરેસ્ટ નામની જે ગુજરાતમાં જગ્યા છે ત્યાં તેમના એક નવા આલ્બમ સોંગનું શૂટિંગ કર્યું હતું અને આ સોંગને યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું છે આ સોંગનું નામ છે બાવરી ત્યારે હાલ એવી ખબરો આવી રહી છે કે વન વિભાગ દ્વારા જે પોલો ફોરેસ્ટની વન વિભાગ છે તેના દ્વારા આ આ હીરો હિરોઈન અને જે વિડીયોગ્રાફર છે મેકઅપમેન છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ફરિયાદ કરવામાં આવી છે કારણ કે વન વિભાગની મંજૂરી લીધા વગર તેમને ત્યાંના જંગલોમાં શૂટિંગ કર્યું હતું આ ગીતનું શૂટિંગ કર્યું હતું ભારતીય વન વિભાગ અધિનિયમ ઓગણીસો સત્યાવીસ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસસો બોત્તેર અને સરકારના અઢાર બે બે હજાર પંદરના રોજ જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેનો ભંગ કરવામાં આવ્યો છે આ મામલે આ ચાર જણા વિરુદ્ધ વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે જિલ્લાના વન વિભાગના નાયબ યોગેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પોળોના જંગલો તથા આજુબાજુના વિસ્તારમાં વન વિભાગની મંજૂરી લીધા વિના ત્યાં પ્રવેશ કરવો તથા તો કોઈ પણ જાતનું શૂટિંગ કરવું તે ગેરકાયદેસર માનવામાં આવે છે ત્યારે તેમને સોશિયલ મીડિયા પર બાવરી ધોરેસ્ટ લાઈફ લાઈફસ્ટાઈલ નામનું જે ગીત બનાવવામાં આવ્યું હતું જે યુટ્યુબ પર ખૂબ જ વાયરલ થયું હતું ત્યારે એ બાબતે તેમનું ધ્યાન ગયું હતું અને વન વિભાગના કાયદાનો ભંગ કર્યો હોવાથી તેમણે હિરોઈન જીલ જોશી સામલ શર્મા ડિરેક્ટર ફારૂક ગાયકવાડ તથા કેમેરામેન અને મેકઅપમેન રાકેશ રાઠોડ સામે આમ મળી ચાર જણા સામે વન વિભાગે ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે તો મિત્રો આ મામલે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો અને હજી સુધી અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી શકે